ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ઉત્કર્ષ પહેલ હેઠળ ચાર યોજનામાં જિલ્લામાં સો ટકા સિદ્ધિ મેળવી દેશમાં પ્રથમ જિલ્લો ભરૂચ બન્યો છે આઝાદી કા અમૃત મહોત્સવ પંદર ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશ જોગ સંબોધન અને તેમના આહવાનને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જીલી લીધું હતું હાલમાં વિધવા નિરાધાર અને વૃદ્ધ સહાયની ચાર યોજનામાં લાભાર્થીઓને લાભ આપવામાં સાથે જિલ્લો આ પહેલના અમલીકરણમાં દેશમાં પહેલા સ્થાને પહોંચી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ ઉપર દિલ્હીના લાલ કિલ્લા પરથી સરકારી યોજનાઓનો દરેક જરૂરિયાતમંદ લોકોને લાભ મળે તે માટે સૌનો સાથ સૌનો વિકાસ હેઠળ કામગીરી કરવા આહવાન કર્યું હતું વડાપ્રધાનના આહવાનને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ઝીલી લીધું હતું અને જાન્યુઆરી બે હજાર બાવીસથી ત્રણ મહિના માટે ઉત્કર્ષ પહેલ જિલ્લા તંત્રએ શરૂ કરી હતી ભરૂચ અંકલેશ્વર જંબુસર આમોદનગર નવ તાલુકા અને છસોને પિસ્તાલીસ જેટલા ગામોમાં આ પહેલ હેઠળ તબક્કાવાર આયોજન ગ્રાઉન્ડ લેવલ સુધી ઘડી કઢાયું હતું ભરૂચ જિલ્લામાં સરકારની ચાર યોજનાઓ વિધવા સહાય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ યોજના અને કુટુંબ આર્થિક સહાયનો લાભ અપાવવા ઉત્કર્ષ પહેલ શરૂ થઈ હતી જેમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકાય અને સો ટકા લોકોને આવરી લેવાય તે માટે ઇન્ટસેટિવ પણ સામેલ કરાયું હતું યોજનામાં સહાય લાયક લોકોને શોધવાથી લઈને ફોર્મ ભરાવવા તેમજ ડોક્યુમેન્ટ એકત્રિત કરવા અને શિક્ષણ બેરોજગારોને પહેલાં રૂપિયા બસો પચાસનું ઇન્સેન્ટિવ બાદમાં રૂપિયા પાંચસોનું ઇન્સેન્ટિવ ફોર્મ ભરી ફોર્મ દીઠ આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની આ પહેલમાં ઉદ્યોગકારો પણ જોડાયા હતા તેઓએ પોતાના સીએસઆર ફંડ હેઠળ રૂપિયા વીસ લાખ વહીવટી તંત્રને ફાળવ્યા હતા આજે ભરૂચ જિલ્લો ચારેય યોજનામાં બાર લાભાર્થીઓને લાભ અપાવી દેશમાં સો સિદ્ધિ હાંસલ કરતો એકમાત્ર સંભવત જિલ્લો બની ગયો છે સહાયનો લાભ મેળવનાર વિધવા બહેન હમીદાબેન મનસુરી મીનાબેન ઓર નફીસાબેન ખલીફા અને નૈનાબેન ચૌહાણે રૂપિયા એક હજાર બસો પચાસની માસિક સહાયથી તેમનું દર મહિનામાં ગુજરાન ચલાવવામાં આર્થિક રીતે મદદ મળી રહી હોવાનું કહ્યું હતું ત્યારે હજી પણ યોજનાથી વંચિત લોકો લાભ લે તે માટે અનુરોધ કરી રહ્યા છે અમે નક્કી કર્યું કે સહાય અને વૃદ્ધ સહાયમાં ભરૂચ જિલ્લાને પહેલો સેચ્યુરેટેડ જિલ્લો જાહેર કરવો છે અને પહેલી જાન્યુઆરીથી એ ઉત્કર્ષ પહેલ એકત્રીસમી માર્ચ સુધી ચાલી અને ઉત્કર્ષ પહેલના ભાગરૂપે અમે વોટ્સએપ હેલ્પલાઇન જાહેર કરી જિલ્લામાં ચાર નવ નવે નવ તાલુકા માટેની હોલ્પ વોટ્સએપની હેલ્પલાઇન બની કોઈ પણ વ્યક્તિ વોટ્સએપ ઉપર નામ અને ગામ લખે તો અમારી ટીમ ત્યાં જાય અને એમને બેનિફિટ આપે છેલ્લે એના ઓર પ્રયાસ રૂપે અમે ઇન્ડસ્ટ્રીના સહયોગથી અમે અઢીસો રૂપિયાની અમે ઇન્સેન્ટિવ જાહેર કર્યું કે કોઈ પણ બેરોજગાર યુવાન હોય એ વિધવાશાહીનું ફોર્મ ભરીને આવશે તો એને અઢીસો રૂપિયા વૃદ્ધશાહીનું અઢીસો રૂપિયા ફોર્મ ભર ફોર્મ રીત પૈસા મળશે એનો અમને બહોળો પ્રતિસાદ મળ્યો અને એકત્રીસમી માર્ચ સુધી અમે નિયર સેચ્યુરેશન પહોંચ્યા છેલ્લા રાઉન્ડ માટે કે ભાઈ એક મોપક કે હવે કોઈ જ ના રહી જાય તો અમે એ ઇન્સેન્ટિવને પાંચસો રૂપિયા જાહેર કર્યું કે કોઈ પણ વ્યક્તિ જો વિધવાશાહીનું એક ફોર્મ ભરીને આવશે તો એને પાંચસો રૂપિયા આપીશું વૃદ્ધશાહીનું એક ફોર્મ ભરીશે તો પાંચસો રૂપિયા આપીશું આપને એ જણાવતા ખૂબ આનંદ થાય કે બાર હજાર આઠસો ને પચાસ જેટલા મોટા નંબરના લાભાર્થીઓ ઉત્કર્ષ પહેલથી અમને મળ્યા ગ્રામ પંચાયતોએ ઠરાવ કર્યા નગરપાલિકાઓએ ઠરાવ કર્યા અને વેરીફાય કર્યું કે હવે છેલ્લે છેલ્લે સુધી કોઈ પણ લાભાર્થી રહી નથી જતો જિલ્લામાં અને આજે આપણે ઓફિશિયલી આપણો જિલ્લો હંડ્રેડ પર્સેન્ટ સેચ્યુરેટેડ ઇન ધીસ ફોર સ્કીમ્સ આપણે જાહેર કરીએ છીએ એક ગર્વ અમે લઈ શકીએ છીએ કે જે સ્વાતંત્ર્ય દિનનું આહવાન હતું એ મિશનને અમે ચાર સ્કીમમાં સફળ થયા છીએ હવે નેક્સ્ટ અમારો ટાર્ગેટ મહા અમૃતમ જે આપણું ચાલે છે પીએમ જે વાય ઇઝ ધ નેક્સ્ટ ટાર્ગેટ અને ભરૂચ જિલ્લાને એમાં પણ સેચ્યુરેટેડ આપણે જાહેર કરી અને એક ફરીથી આવું આવું વાતાવરણ એક ઊભું કરવું છે